पालनपुर नगरपालिकाना नवा सुकानीओने वरणी बाद आजे योजायेली प्रथम साधारण सभा में एजेंडा परना 28 कामों पर चर्चा करी विकासना कामों ने बहाली अपाई हती। पालनपुर नगरपालिकाना जनरल वोर्डनी साधारण सभा आजे उत्साहभर्या माहौल में योजाई हती। आ बैठक में पाणी पुरवठा, सेनिटेशन अने बांधकाम विभागना विविध विकास कामों ने बहाली अपाई हती। पालनपुर नगरपालिकाना नवा शासकोनी वरणी बाद आजे मळेली प्रथम साधारण सभा में एजेंडा परना 28 कामों पर चर्चा विचारणा करी विकासना कामों ने बहाली अपाई हती। आ बैठक में पालिकाना कायमी कर्मचारीओने सातमा पगार पंचनो लाभ आपवाना ठरावने बहाली आपवा साथे शहेरना बिस्मार रोडनो समारकाम न करनारी एजेंसीओ सामे कड़क वलण अपनावानी जरूर पड़े डिपोजिट जप्त करवानो पण निर्णय करायो हतो। આજે નગરપાલિકા પાલનપુરનું જનરલ બોર્ડની સાધારણ સભા હતી। આ સાધારણ સભાના અંદર આજે વિકાસના કામો માટેની ચર્ચા થઈ અને તમામને તમામ વિકાસના કામો આગામી સમયમાં એની મર્યાદામાં કરવામાં આવશે। અને આજે અમારું પ્રથમ બોર્ડ હતું અને પ્રથમ બોર્ડના અંદર તમામે તમામ અમારા કોર્પોરેટરશ્રીઓએ અમારા નગરપાલિકાના કર્મચારીઓએ અને આપ સૌ મીડિયા કર્મીઓએ પણ અમને ખૂબ સાથ સહયોગ આપ્યો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વકનો પ્રમુખ વતી આભાર વ્યક્ત કરું છું। મહત્ત્વના ખાસો શું મહત્ત્વના હતા? અમારા આજે થોડા સેનિટેશનના પણ હતા, બાંધકામના પણ હતા, પાણી પુરવઠાના હતા। એ સાતમું પગાર પંચ ખાસ કરીને જે કર્મચારીઓને સાતમું પગાર પંચનો મુદ્દો હતો, ભૂગર્ભનો મિસિંગનો પ્રશ્ન હતો, જે સમગ્ર ગુજરાતમાં પાલનપુરમાં પ્રથમ વખત આ મિસિંગ લાઇનની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે સરકારમાંથી। તો આ મહત્ત્વના મુદ્દા હતા જે શોર્ટ ટાઈમના અંદર અમે પૂર્ણ કરીશું। એનું પણ નોટિસ અપાઈ ગયેલી છે અને નોટિસ પછી જો એ નોટિસનો જવાબ એમને આપેલો છે, પણ એમ છતાં પણ અમારા તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે જો એ 10 દિવસના અંદર કામ નહીં ચાલુ કરે તો એમની જે ડિપોઝિટ પડેલી છે એ ડિપોઝિટમાંથી અમે આ બધા કામો લઈ લઈશું। નવા શાસકોની આ પ્રથમ સાધારણ સભામાં સિટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય પેન્ડિંગ કરાયો હતો। આજની સાધારણ સભામાં ચર્ચા વિચારણા બાદ વિકાસના કામોને બહાલી આપી શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી।